મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર તમે જાણો છો કે એક જરૂરી કાર્યક્રમ માટે મારે અમેરિકા જવું પડી રહ્યું છે તમે વિચાર્યું કે એ સારું રહેશે કે અમેરિકા જતા પહેલાં જ હું મન કી બાત રેકોર્ડ કરી દઉં સપ્ટેમ્બરમાં જે દિવસે મન કી બાત છે તે જ તારીખે એક મહત્વપૂર્ણ દિવસ હોય છે આમ તો આપણે ઘણા બધા દિવસો યાદ રાખીએ છીએ વિવિધ પ્રકારના દિવસો મનાવીએ છીએ અને જો આપણા ઘરમાં નવયુવાન દીકરા દીકરી હોય જો તેમને પૂછો તો આખા વર્ષ દરમિયાન કયા દિવસો ક્યારે આવે છે તેની આખી યાદી સંભળાવી દેશે પરંતુ એક દિવસ એવો છે જે આપણે સૌએ યાદ રાખવું જોઈએ અને દિવસ એવો છે જે ભારતની પરંપરાઓ સાથે બહુ જ સુસંગત છે સદીઓથી જે પરંપરાઓ સાથે આપણે જોડાયેલા છીએ તેને જોડનારો છે તે છે વર્લ્ડ રિવર ડે એટલે કે વિશ્વ નદી દિવસ આપણે ત્યાં કહેવાયું છે પીબંતી નદ્ય હ સ્વયમેવ નાપ્ય એટલે કે નદીઓ પોતાનું જળ પોતે જ નથી પીતી પરંતુ પરોપકાર માટે આપે છે આપણે માટે નદીઓ એક ભૌતિક વસ્તુ નથી આપણે માટે નદી એક જીવંત એકમ છે અને એટલે જ એટલે જ આપણે નદીઓને માં કહીએ છીએ આપણા કેટલાય પર્વ હોય તહેવાર હોય ઉત્સવ હોય ઉમંગ હોય આ બધા આપણી આ માતાઓના ખોળામાં જ તો હોય છે તમે બધા જાણો છો મહા મહિનો આવે છે તો આપણા દેશમાં ઘણા લોકો આખો એક મહિનો માં ગંગા અથવા કોઈ બીજી નદીના કિનારે કલ્પવાસ કરે છે હવે તો એ પરંપરા નથી રહી પરંતુ પહેલાના જમાનામાં તો પરંપરા હતી કે ઘરમાં સ્નાન કરીએ છીએ તો પણ નદીઓનું સ્મરણ કરવાની પરંપરા આજે ભલે લુપ્ત થઈ ગઈ હોય અથવા ક્યાંક બહુ જ અલ્પ માત્રામાં બચી હોય પરંતુ એક બહુ જ મોટી પરંપરા હતી જે પ્રાતઃમાં જ સ્નાન કરતા સમયે જ વિશાળ ભારતની એક યાત્રા કરાવી દેતી હતી માનસિક યાત્રા દેશના ખૂણે ખૂણેથી જોડાવવાની પ્રેરણા બની જતી હતી અને એ શું હતું ભારતમાં સ્નાન કરતી વખતે એક શ્લોક બોલવાની પરંપરા રહી છે ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન સન્નિધિમ કુરુ પહેલા આપણા ઘરોમાં પરિવારના વડીલો આ શ્લોક બાળકોને યાદ કરાવતા હતા અને તેનાથી આપણા દેશમાં નદીઓને લઈને આસ્થાઓ ઊભી થતી હતી વિશાળ ભારતનું એક માનચિત્ર મનમાં અંકિત થઈ જતું હતું નદીઓ પ્રત્યે જોડાણ બની જતું હતું જે નદીને માના રૂપમાં આપણે જાણીએ છીએ જોઈએ છીએ જીવીએ છીએ તે નદી પ્રત્યે એક આસ્થાનો ભાવ પેદા થતો હતો એક સંસ્કાર પ્રક્રિયા હતી સાથીઓ જ્યારે આપણે દેશમાં નદીઓના મહિમા પર વાત કરી રહ્યા છીએ તો સ્વાભાવિક રૂપથી દરેક એક પ્રશ્ન ઉઠાવશે અને પ્રશ્ન ઉઠાવવાનો હક પણ છે અને તેનો જવાબ આપવો તે આપણી જવાબદારી પણ છે કોઈ પણ સવાલ પૂછશે કે ભાઈ તમે નદીના આટલા ગાણા ગાઈ રહ્યા છો નદીને માં કહી રહ્યા છો તો આ નદી પ્રદૂષિત કેમ થઈ જાય છે આપણા શાસ્ત્રોમાં તો નદીઓમાં જરા સરખું પણ પ્રદૂષણ કરવું ખોટું દર્શાવવામાં આવ્યું છે અને આપણી પરંપરાઓ પણ એવી રહી છે તમે તો જાણો જ છો આપણા હિન્દુસ્તાનનો જે પશ્ચિમી ભાગ છે ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન ત્યાં પાણીની ઘણી જ અછત છે કેટલીય વખત દુકાળ પડે છે તેથી હવે ત્યાંના સમાજ જીવનમાં એક નવી પરંપરા વિકાસ પામી છે જેવી ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય ત્યારે ગુજરાતમાં જલજીલણી એકાદશી મનાવાય છે મતલબ કે આજના યુગમાં આપણે જેને કહીએ છીએ કેચ ધ રેઇન એ આ જ વાત છે કે જળના એક એક ટીપાને પોતાનામાં સમાવી લેવું જલજીલણી તેવી જ રીતે વરસાદ પછી બિહાર અને પૂર્વના ભાગોમાં છઠનું મહાપર્વ મનાવવામાં આવે છે મને આશા છે કે છઠ પૂજાને જોતા નદીઓના કિનારે ઘાટની સફાઈ અને સમારકામની તૈયારી શરૂ કરી દેવામાં આવી હશે આપણે નદીઓને સફાઈ અને તેને પ્રદૂષણથી મુક્ત કરવાનું કામ સૌના પ્રયાસ અને સૌના સહયોગથી જ કરી શકીએ છીએ નમામિ ગંગે મિશન પણ આજે આગળ વધી રહ્યું છે તો તેમાં બધા લોકોનો પ્રયાસ એક પ્રકારની જનજાગૃતિ જન આંદોલન તેની બહુ મોટી ભૂમિકા છે સાથીઓ જ્યારે નદીની વાત થઈ રહી છે માં ગંગાની વાત થઈ રહી છે તો વધુ એક વાત તરફ આપનું ધ્યાન આકર્ષિત કરવાનું મન થાય છે વાત જ્યારે નમામિ ગંગેની થઈ રહી છે તો ચોક્કસ એક વાત પર આપણું ધ્યાન ગયું હશે અને આપણા નવ યુવાનોનું તો ચોક્કસ ગયું હશે આજકાલ તો એક વિશેષ ઇ ઓક્શન ઇ હરાજી ચાલી રહી છે આ ઇલેક્ટ્રોનિક હરાજી તે ભેટ સોગાદોની થઈ રહી છે જે મને સમય સમય પર લોકોએ આપી હતી આ હરાજીથી જે પૈસા આવશે તે નમામી ગંગે અભિયાન માટે જ સમર્પિત કરવામાં આવે છે આપ જે આત્મીય ભાવનાથી મને ભેટ આપો છો તે જ ભાવનાને આ અભિયાને વધુ મજબૂત કરી છે સાથીઓ દેશભરમાં નદીઓને પુનર્જીવિત કરવા માટે પાણીની સ્વચ્છતા માટે સરકાર અને સમાજસેવી સંગઠન નિરંતર કંઈક ને કંઈક કરતા રહે છે આજથી જ નહીં દાયકાઓથી આ ચાલી રહ્યું છે કેટલાક લોકો તો આવા કામો માટે પોતાને સમર્પિત કરી ચૂક્યા હોય છે અને આ જ પરંપરાએ આ જ પ્રયત્નએ આ જ આસ્થાએ આપણી નદીઓને બચાવી રાખી છે અને હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાંથી જ્યારે એવી ખબર મારા કાને આવે છે તો આવા કામ કરનારાઓ પ્રત્યે એક મોટો આદરનો ભાવ મારા મનમાં જાગે છે અને મારું મન પણ કહે છે કે તે વાતો આપને જણાવો તમે જુઓ તમિલનાડુના વેલ્લોર અને તિરુવનના મલાઈ જિલ્લાનું એક ઉદાહરણ આપવા માગું છું અહીં એક નદી વહેતી હતી નાગા નદી હવે આ નાગા નદી વર્ષો પહેલાં સુકાઈ ગઈ હતી તેને જ કારણે ત્યાંના જળસ્તર પણ બહુ જ નીચે ચાલ્યા ગયા હતા પરંતુ ત્યાંની મહિલાઓએ બીડું ઝડપ્યું કે તેઓ તેમની નદીને પુનર્જીવિત કરશે પછી તો શું હતું તેમણે લોકોને જોડ્યા ચંદ ભાગીદારીથી નહેર ખોદી ચેકડેમ બનાવ્યા રિચાર્જ કૂવા બનાવ્યા આપને પણ જાણીને ખુશી થશે સાથીઓ કે આજે તે નદી પાણીથી ભરાઈ ગઈ છે અને જ્યારે નદી પાણીથી ભરાઈ જાય છે ને તો મનને એટલી શાંતિ મળે છે મેં પ્રત્યક્ષ તેનો અનુભવ કર્યો છે તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે જે સાબરમતીના તટ પર મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ બનાવ્યો હતો ગત કેટલાક દાયકાઓમાં આ સાબરમતી નદી સુકાઈ ગઈ હતી વર્ષમાં છ આઠ મહિના પાણી નજરે જ નહોતું પડતું પરંતુ નર્મદા નદી અને સાબરમતી નદીને જોડી દીધી તો જો આજે તમે અમદાવાદ જશો તો સાબરમતી નદીનું પાણી એવું મનને પ્રફુલ્લિત કરી દેશે આવી જ રીતે ઘણા કામો જેવા કે તમિલનાડુની આપણી આ બહેનો કરી રહી છે દેશના અલગ અલગ ખૂણાઓમાં ચાલી રહ્યા છે હું તો જાણું છું કેટલાય આપણા ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા સંત છે ગુરુજન છે તેઓ પણ તેમની આધ્યાત્મિક યાત્રાની સાથે સાથે પાણી માટે નદી માટે ઘણું બધું કરી રહ્યા છે કેટલાય નદીના કિનારે વૃક્ષ લગાડવાનું અભિયાન ચલાવી રહ્યા છે તો ક્યાંક નદીઓમાં વહી રહેલા ગંદા પાણીને રોકવામાં આવી રહ્યું છે સાથીઓ વર્લ્ડ રિવર ડે જ્યારે આજે મનાવી રહ્યા છે તો આ કામ પ્રત્યે સમર્પિત દરેકની હું પ્રશંસા કરું છું અભિનંદન પાઠવું છું પરંતુ દરેક નદીની પાસે રહેતા લોકોને દેશવાસીઓને હું આગ્રહ કરીશ કે ભારતમાં ખૂણે ખૂણામાં વર્ષમાં એક વાર તો નદી ઉત્સવ મનાવવો જ જોઈએ મારા પ્રિય દેશવાસીઓ ક્યારેય પણ નાની વાતને નાની વસ્તુને નાની માનવાની ભૂલ ન કરવી જોઈએ નાના નાના પ્રયત્નોથી ક્યારેક ક્યારેક બહુ મોટા મોટા પરિવર્તન આવે છે અને જો મહાત્મા ગાંધીજીના જીવનની તરફ આપણે જોઈશું તો આપણે દરેક પળે અનુભવીશું કે નાની નાની વાતોનું તેમના જીવનમાં કેટલું મોટું મહત્વ હતું અને નાની નાની વાતોને લઈને મોટા મોટા સંકલ્પોને કેવી રીતે તેમણે સાકાર કર્યા હતા આપણા આજના નવયુવાનોએ એ પણ જાણવું જોઈએ કે સાફ સફાઈના અભિયાને કેવી રીતે આઝાદીના આંદોલનને એક નિરંતર ઉર્જા આપી હતી એ મહાત્મા ગાંધી તો હતા જેમણે સ્વચ્છતાને જન આંદોલન બનાવવાનું કામ કર્યું હતું મહાત્મા ગાંધીએ સ્વચ્છતાને સ્વાધીનતાના સપના સાથે જોડી દીધી હતી આજે આટલા દાયકાઓ પછી સ્વચ્છતાના આંદોલને ફરી એકવાર દેશને નવા ભારતના સપના સાથે જોડવાનું કામ કર્યું છે અને તે પણ આપણી આદતોને બદલવાનું પણ અભિયાન બની રહ્યું છે અને આપણે તે ન ભૂલીએ કે સ્વચ્છતા એ માત્ર એક કાર્યક્રમ છે સ્વચ્છતા એ પેઢી દર પેઢી સંસ્કાર ફેલાવવાની એક જવાબદારી છે અને પેઢી દર પેઢી સ્વચ્છતાનું અભિયાન ચાલે છે ત્યારે સંપૂર્ણ સમાજ જીવનમાં સ્વચ્છતાનો સ્વભાવ બને છે અને તેથી જ વર્ષ બે વર્ષ એક સરકાર બીજી સરકાર એવા વિષય નથી પેઢી દર પેઢી આપણે સ્વચ્છતાના સંબંધમાં સજાગપણે અવિરત રૂપથી ઠાક્યા વગર રોકાયા વગર એકદમ શ્રદ્ધા સાથે જોડાઈ રહેવાનું છે અને સ્વચ્છતાના અભિયાનને ચલાવતા રહેવાનું છે અને મેં તો પહેલા પણ કીધું હતું કે સ્વચ્છતા એ પૂજ્ય બાપુને આ દેશની બહુ મોટી શ્રદ્ધાંજલિ છે અને આ શ્રદ્ધાંજલિ આપણે દરેક વખતે આપતા રહેવું સતત આપતા રહેવું છે સાથીઓ લોકો જાણે છે કે સ્વચ્છતાના સંબંધમાં બોલવાનો મોકો હું ક્યારેય છોડતો નથી અને કદાચ તેથી જ આપણી મન કી બાતના એક શ્રોતા શ્રીમાન રમેશ પટેલજીએ લખ્યું આપણે બાપુ પાસેથી શીખીને આ આઝાદીના અમૃત મહોત્સવમાં આર્થિક સ્વચ્છતાનો પણ સંકલ્પ લેવો જોઈએ જેવી રીતે શૌચાલયોના નિર્માણે ગરીબોની ગરિમા વધારી તેવી જ રીતે આર્થિક સ્વચ્છતા ગરીબોને અધિકાર સુનિશ્ચિત કરે છે તેમનું જીવન સરળ બનાવે છે હવે તમે જાણો છો જનધન ખાતાને લઈને દેશે જે અભિયાન શરૂ કર્યું છે તેને કારણે આજે ગરીબોના તેમના હકના પૈસા સીધે સીધા તેમના ખાતામાં જઈ રહ્યા છે જેના કારણે ભ્રષ્ટાચાર જેવા અવરોધોમાં ઘણી મોટી માત્રામાં ઘટાડો થયો છે એવા સાચી છે આર્થિક સ્વચ્છતામાં ટેકનોલોજી બહુ જ મદદ કરી શકે છે આપણા માટે ખુશીની વાત છે આજે પછાત ગામડાઓમાં પણ ફિનટેક યુપીઆઈથી ડિજિટલ લેણદેણ કરવાની દિશામાં સામાન્ય મનુષ્ય પણ જોડાઈ રહ્યો છે તેનું વલણ પણ વધી રહ્યું છે આપને હું એક આંકડો જણાવું છું આપને ગર્વ થશે ગત ઓગસ્ટ મહિનામાં એક મહિનામાં યુપીઆઈથી ત્રણસો પંચાવન કરોડ ટ્રાન્ઝેક્શન થયા એટલે કે લગભગ લગભગ ત્રણસો પચાસ કરોડથી પણ વધુ ટ્રાન્ઝેક્શન એટલે કે આપણે કહી શકીએ છીએ કે ઓગસ્ટ મહિનામાં ત્રણસો પચાસ કરોડથી વધારે વખત ડિજિટલ લેણદેણ માટે યુપીઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે આજે એવરેજ છ લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું ડિજિટલ પેમેન્ટ યુપીઆઈથી થઈ રહ્યું છે તેનાથી દેશની અર્થવ્યવસ્થામાં સ્વચ્છતા પારદર્શિતા આવી રહી છે અને આપણે જાણીએ છીએ હવે ફિનટેકનું મહત્વ ઘણું જ વધી રહ્યું છે સાથીઓ જેવી રીતે બાપુએ સ્વચ્છતાને સ્વાધીનતા સાથે જોડ્યું તેવી જ રીતે ખાદીને આઝાદીની ઓળખ બનાવી દીધી હતી આજે આઝાદીના પંચોતેરમાં વર્ષમાં આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ આજે આપણે સંતોષપૂર્વક કહી શકીએ છીએ કે આઝાદીના આંદોલનમાં જે ગૌરવ ખાદીનું હતું આજે આપણી યુવા પેઢી ખાદીને તે ગૌરવ આપી રહી છે આજે ખાદી અને હેન્ડલૂમનું ઉત્પાદન કેટલાય ગણું વધ્યું છે અને તેની માત્રા પણ વધી છે આપ પણ જાણો છો કે એવી કેટલીય તકો આવી છે જ્યારે દિલ્હીના ખાદીના શોરૂમમાં એક દિવસમાં એક કરોડથી પણ વધારેનો વેપાર થયો છે હું પણ ફરીથી તમને યાદ અપાવવા માગું છું કે બે ઓક્ટોબર પૂજ્ય બાપુની જન્મજયંતિ પર આપણે બધા ફરીથી એક વખત એક નવો રેકોર્ડ બનાવીએ આપ આપના શહેરમાં જ્યાં પણ ખાદી વેચાતી હોય હેન્ડલૂમ વેચાતું હોય હેન્ડીક્રાફ્ટ વેચાતું હોય અને દિવાળીનો તહેવાર સામે છે તહેવારોની મોસમ માટે ખાદી હેન્ડલૂમ કુટીર ઉદ્યોગથી જોડાયેલી તમારી દરેક ખરીદી વોકલ ફોર લોકલ આ અભિયાનને મજબૂત કરનારી હોય જૂના બધા રેકોર્ડ તોડનારી હોય સાથીઓ અમૃત મહોત્સવના આ સમયમાં દેશમાં આઝાદીના ઇતિહાસની ન કહેવાયેલી ગાથાઓને જન જન સુધી પહોંચાડવાનું એક અભિયાન પણ ચાલી રહ્યું છે અને તેને માટે નવા લેખકોને દેશના અને દુનિયાના યુવાનોને આહવાન કરવામાં આવ્યું હતું આ અભિયાન માટે અત્યાર સુધી તેર હજારથી પણ વધુ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને તે પણ ચૌદ અલગ અલગ ભાષાઓમાં અને મારા માટે ખુશીની વાત એ પણ છે કે વીસથી વધુ દેશોમાં કેટલાય અપ્રવાસી ભારતીયોએ પણ આ અભિયાન સાથે જોડાવા માટે પોતાની ઈચ્છા દર્શાવી છે વધુ એક રસપ્રદ જાણકારી છે લગભગ પાંચ હજારથી વધુ નવા ઊભરતા લેખક આઝાદીની જંગની કથાઓને શોધી રહ્યા છે તેમણે જે અનસંગ હિરોઝ છે જેઓ અનામી છે ઇતિહાસના પાનાઓ પર જેના નામ નજરે નથી આવતા તેવા અનસંગ હિરોઝની થીમ પર તેમના જીવન પર તે ઘટનાઓ પર કંઈક લખવાનું બીડું ઉપાડ્યું છે એટલે કે દેશના યુવાનોએ નક્કી કરી લીધું છે એ સ્વતંત્રતા સેનાનીઓના ઇતિહાસને પણ દેશની સામે લાવશે જેમની ગત પંચોતેર વર્ષમાં કોઈ ચર્ચા પણ થઈ નથી બધા શ્રોતાઓને મારો આગ્રહ છે શિક્ષણ જગત સાથે જોડાયેલા બધાને મારો આગ્રહ છે આપ પણ યુવાનોને પ્રેરિત કરો આપ પણ આગળ આવો અને મને પાક્કો વિશ્વાસ છે કે આઝાદીના અમૃત મહોત્સવમાં ઇતિહાસ લખવાનું કામ કરનારા લોકો ઇતિહાસ બનાવવાના પણ છે મારા પ્રિય દેશવાસીઓ સિયાચીન ગ્લેશિયર વિશે તો આપણે બધા જાણીએ છીએ તેની ઠંડી એવી ભયાનક છે જેમાં રહેવું સામાન્ય માણસ માટે સરળ વાત નથી દૂર દૂર સુધી બરફ જ બરફ અને છોડ કે ઝાડનું તો નામો નિશાન નથી અહીંયાનું તાપમાન માઇનસ સિક્સટી ડિગ્રી સુધી પણ જાય છે થોડા દિવસો પહેલા જ સિયાચીનના આ દુર્ગમ વિસ્તારમાં આઠ દિવ્યાંગજનોની ટીમે જે કમાલ કરી દેખાડ્યો છે તે દરેક દેશવાસી માટે ગર્વની વાત છે આ ટીમે સિયાચિન ગ્લેશિયરની પંદર હજાર ફીટથી પણ વધુની ઊંચાઈ પર સ્થિત કુમાર પોશ પર પોતાનો ઝંડો લહેરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે શરીરના પડકારો છતાં પણ આપણા આ દિવ્યાંગોએ જે કાર્ય કરી દેખાડ્યું છે તે આપણા દેશ માટે પ્રેરણા છે અને જ્યારે આ ટીમના સભ્યો વિશે જાણશો તો તમે પણ મારી જેમ હિંમત અને ઉત્સાહથી છલકાઈ જશો આ બહાદુર દિવ્યાંગોના નામ છે મહેશ નહેરા ઉત્તરાખંડના અક્ષત રાવત મહારાષ્ટ્રના પુષ્પક ગવાંડે હરિયાણાના અજયકુમાર લદ્દાખના લુપસંગ ચોસ્પેલ તમિલનાડુના મેજર દ્વારકેશ જમ્મુ કાશ્મીરના ઇરફાન અહેમદ મીર અને હિમાચલ પ્રદેશની ચોન્જીન એંગમો સિયાચીન ગ્લેશિયર પર જીત મેળવવાનું આ ઓપરેશન ભારતીય સેનાના વિશેષ દળોના વેટરન્સની મદદથી સફળ થયું છે હું આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઉપલબ્ધિ માટે ટીમની પ્રશંસા કરું છું તે આપણા દેશવાસીઓના કેન ડુ કલ્ચર કેન ડિટરમિનેશન કેન ડુ એટીડ સાથે દરેક પડકારોનો સામનો કરવાની ભાવનાને પણ પ્રગટ કરે છે સાથીઓ આજે દેશમાં દિવ્યાંગજનોના કલ્યાણ માટે કેટલાય પ્રયત્નો થઈ રહ્યા છે મને ઉત્તર પ્રદેશમાં થઈ રહેલા એવા જ એક પ્રયત્ન વન ટીચર વન કોલ વિશે જાણવાનો મોકો મળ્યો બરેલીમાં આ અનોખો પ્રયત્ન દિવ્યાંગ બાળકોને નવો માર્ગ દેખાડી રહ્યો છે આ અભિયાનનું નેતૃત્વ કરી રહી છે ડભૌરા ગંગાપુરમાં એક સ્કૂલની પ્રિન્સિપાલ દીપમાલા પાંડેજી કોરોના કાળમાં આ અભિયાનને કારણે ન માત્ર મોટી સંખ્યામાં બાળકોનું એડમિશન શક્ય બની શક્યું પરંતુ તેનાથી લગભગ ત્રણસો પચાસથી વધુ શિક્ષક પણ સેવાભાવ સાથે જોડાઈ ચૂક્યા છે આ શિક્ષકો ગામે ગામ જઈને દિવ્યાંગ બાળકોને બોલાવે છે શોધે છે અને પછી તેમની કોઈને કોઈ સ્કૂલમાં ભરતી સુનિશ્ચિત કરે છે દિવ્યાંગજનો માટે દીપમાલાજી અને સાથી શિક્ષકોના અનેક પ્રયત્નોની હું ખૂબ ખૂબ પ્રશંસા કરું છું શિક્ષણના ક્ષેત્રમાં આવો દરેક પ્રયત્ન આપણા દેશના ભવિષ્યને સુધારનારો છે મારા પ્રિય દેશવાસીઓ આજે આપણા લોકોની જિંદગીની હાલત એ છે કે એક દિવસમાં સેંકડો વખત કોરોના શબ્દ આપણા કાને પડે છે સો વર્ષમાં આવેલી સૌથી મોટી મહામારી કોવિડ નાઇન્ટીને દરેક દેશવાસીઓને ઘણું બધું શીખવાડ્યું છે હેલ્થકેર અને વેલનેસને લઈને આજે જિજ્ઞાસા પણ વધી છે અને જાગૃતિ પણ આપણા દેશમાં પારંપરિક રૂપથી આવા નેચરલ પ્રોડક્ટ્સ મોટી માત્રામાં ઉપલબ્ધ છે જે વેલનેસ એટલે કે સ્વાસ્થ્ય માટે ઘણા જ ફાયદાકારક છે ઓડિશાના કાલાહંડીના નાંદોલમાં રહેતા પતાયત સાહુજી આ ક્ષેત્રમાં વર્ષોથી એક અનોખું કાર્ય કરી રહ્યા છે તેમણે દોઢ એકર જમીન પર મેડિસિનલ પ્લાન્ટ્સ લગાવ્યા છે એટલું જ નહીં સાહુજીએ તો આ મેડિસિનલ પ્લાન્ટ્સનું ડોક્યુમેન્ટેશન પણ કર્યું છે મને રાંચીના સતીષજીએ પત્રના માધ્યમથી આવી જ એક જાણકારી વિશે જણાવ્યું સતીષજીએ ઝારખંડના એક એલોવેરા વિલેજ તરફ મારું ધ્યાન દોર્યું છે રાંચી પાસે જ દેવરી ગામની મહિલાઓએ મંજુ કચ્છપજીના નેતૃત્વમાં બિરસા કૃષિ વિદ્યાલયથી એલોવેરાની ખેતીનું શિક્ષણ લીધું છે ત્યારબાદ તેમણે એલોવેરાની ખેતી શરૂ કરી આ ખેતીથી ન માત્ર સ્વાસ્થ્યના ક્ષેત્રમાં લાભ મળ્યો પરંતુ આ મહિલાઓની આવક પણ વધી ગઈ છે કોવિડ મહામારી દરમિયાન પણ તેમને સારી આવક થઈ છે તેનું એક મોટું કારણ એ હતું કે સેનિટાઈઝર બનાવવાની કંપનીઓ સીધા આ લોકો પાસેથી જ એલોવેરા ખરીદી રહી હતી આજે આ કાર્યમાં લગભગ ચાલીસ મહિલાઓની ટીમ જોડાયેલી છે અને કેટલા એકરમાં એલોવેરાની ખેતી થાય છે ઓડિશાના પતાયા સાહુજી હોય કે પછી દેવરીમાં મહિલાઓની આ ટીમ તેમણે ખેતીને જેવી રીતે સ્વાસ્થ્યના ક્ષેત્ર સાથે જોડી છે તે પોતાનામાં જ એક મોટું ઉદાહરણ છે સાથીઓ આવનારા બે ઓક્ટોબરે લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ હોય છે તેમની સ્મૃતિમાં આ દિવસ આપણને ખેતીમાં નવા નવા પ્રયોગો કરનારાઓની જાણકારી પણ આપે છે મેડિસિનલ પ્લાન્ટ્સના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મેડીહબ ટીબીઆઈના નામની એક ઇન્ક્યુબેટર ગુજરાતના આણંદમાં કામ કરી રહ્યા છે મેડિકલ અને એરોમેટિક પ્લાન્ટ્સ સાથે જોડાયેલું આ ઇન્ક્યુબેટર બહુ જ ઓછા સમયમાં જ પંદર એન્ટરપ્રિન્યોર્સના બિઝનેસ આઇડિયાને સપોર્ટ કરી ચૂક્યું છે આ ઇન્ક્યુબેટરની મદદ લઈને જ સુધા ચેબ્રોલજીએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે તેમની કંપનીમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તેમના પર ઇનોવેટિવ હર્બલ ફોર્મ્યુલેશનની પણ જવાબદારી છે વધુ એક એન્ટરપ્રેન્યોર સુભાષ્રીજીએ જેને પણ આ મેડિકલ અને એરોમેટિક પ્લાન્ટ્સ ઇન્ક્યુબેટરથી મદદ મળી રહી છે સુભાષજીની કંપની હર્બલ રૂમ અને કાર ફ્રેશનરના ક્ષેત્રમાં કામ કરી રહી છે તેમણે એક હર્બલ ટેરેસ ગાર્ડન પણ બનાવ્યું છે જેમાં ચારસોથી પણ વધારે મેડિસિનલ હર્બ્સ છે સાથીઓ બાળકોમાં મેડિસિનલ અને હર્બલ પ્લાન્ટ્સની પ્રત્યે જાગૃતિ વધારવા માટે આયુષ મંત્રાલયે એક રસપ્રદ પહેલ કરી છે અને તેનું બીડું ઝડપ્યું છે આપણા પ્રોફેસર આયુષ્યમાનજીએ એવું બની શકે છે કે તમે વિચારો કે આ પ્રોફેસર આયુષ્યમાન છે કોણ ખરેખર તો પ્રોફેસર આયુષ્યમાન એક કોમિક બુકનું નામ છે તેમાં અલગ અલગ કાર્ટૂન પાત્રોની મદદથી નાની નાની વાર્તાઓ તૈયાર કરવામાં આવી છે સાથે જ એલોવેરા તુલસી આમળા ગિલોય નીમ અશ્વગંધા અને બ્રાહ્મી જેવા સ્વાસ્થ્યપ્રદ મેડિસિનલ પ્લાન્ટ્સની ઉપયોગિતા વિશે જણાવવામાં આવ્યું છે સાથીઓ આજના સંજોગોમાં જે પ્રકારે મેડિસિનલ પ્લાન્ટ્સ અને હર્બલ ઉત્પાદનોને લઈને દુનિયાભરમાં લોકોનું વલણ વધ્યું છે તેમાં ભારત પાસે અપાર શક્યતાઓ છે વીતેલા સમયમાં આયુર્વેદિક અને હર્બલ પ્રોડક્ટ્સના એક્સપોર્ટમાં પણ ઘણી વૃદ્ધિ જોવા મળી છે હું સાયન્ટિસ્ટ રિસર્ચર્સ અને સ્ટાર્ટઅપની દુનિયા સાથે જોડાયેલા લોકોને આવા પ્રોડક્ટની તરફ ધ્યાન આપવાનો આગ્રહ કરું છું જે લોકોની વેલનેસ અને ઇમ્યુનિટી તો વધારે જ આપણા ખેડૂતો અને નવયુવાનોની આવકને પણ વધારવામાં મદદરૂપ સાબિત થાય સાથીઓ પરંપરાગત ખેતીથી આગળ વધીને ખેતીમાં થઈ રહેલા નવા પ્રયોગ નવા વિકલ્પ સતત સ્વરોજગારના નવા સાધનો બનાવી રહ્યા છે પુલવામાના બે ભાઈઓની વાત પણ તેનું જ એક ઉદાહરણ છે જમ્મુ કાશ્મીરના પુલવામામાં બિલાલ અહેમદ શેખ અને મુનીર અહેમદ શેખે જે પ્રકારથી પોતાના માટે નવા માર્ગો શોધ્યા તે ન્યૂ ઇન્ડિયાનું એક ઉદાહરણ છે ઓગણચાલીસ વર્ષના બિલાલ અહેમદજી હાઇલી ક્વોલિફાઈડ છે તેમણે કેટલીય ડિગ્રીઓ મેળવી છે પોતાના ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા અનુભવોનો ઉપયોગ આજે તેઓ ખેતીમાં પોતાનું સ્ટાર્ટઅપ બનાવીને કરી રહ્યા છે બિલાલજીએ પોતાના ઘરે જ વર્મી કમ્પોસ્ટનું યુનિટ લગાવ્યું છે આ યુનિટથી તૈયાર થનારા બાયો ફર્ટીલાઇઝરથી ન માત્ર ખેતીમાં ઘણો લાભ થયો પરંતુ તે લોકો માટે રોજગારીની તક પણ લઈને આવ્યું છે દર વર્ષે આ ભાઈઓના યુનિટથી ખેડૂતોને લગભગ ત્રણ હજાર ક્વિન્ટલ વર્મી કમ્પોસ્ટ મળી રહ્યું છે આજે તેમની આ વર્મી કમ્પોસ્ટિંગ યુનિટમાં પંદર લોકો કામ પણ કરી રહ્યા છે તેમના યુનિટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે અને તેમાંથી મોટાભાગે એવા યુવાનો હોય છે જે ખેતીના ક્ષેત્રમાં કંઈક કરવા માગે છે પુલવામાના શેખભાઈઓએ જોબ સીકર બનવાની જગ્યાએ જોબ ક્રિએટર બનવાનો સંકલ્પ લીધો અને જે તેઓ જમ્મુ કાશ્મીરના જ નહીં પરંતુ આખા દેશભરમાં લોકોને નવો માર્ગ દેખાડી રહ્યા છે મારા પ્રિય દેશવાસીઓ પચ્ચીસ સપ્ટેમ્બરે દેશના મહાન સંતાન પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ હોય છે દીનદયાલજી ગત સદીના સૌથી મોટા વિચારકોમાંના એક હતા તેમનું અર્થદર્શન સમાજને સશક્ત કરવા માટે તેમની નીતિઓ તેમના દ્વારા દેખાડવામાં આવેલો અંત્યોદયનો માર્ગ આજે પણ એટલો પ્રાસંગિક છે એટલો જ પ્રેરણાદાયી પણ છે ત્રણ વર્ષ પહેલાં પચ્ચીસ સપ્ટેમ્બરે તેમની જન્મજયંતિ પર જ દુનિયાની સૌથી મોટી હેલ્થ એશ્યોરન્સ સ્કીમ આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવામાં આવી હતી આજે દેશના બે સવા બે કરોડથી પણ વધુ ગરીબોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલમાં પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળી ચૂકી છે ગરીબો માટે આટલી મોટી યોજના દીનદયાળજીના અંત્યોદય દર્શનને સમર્પિત છે આજના યુવાનો જો તેમના મૂલ્યો અને આદર્શોને તેમના જીવનમાં ઉતારે તો તે તેમને ઘણું જ કામ આવી શકે છે એક વખત લખનઉમાં દીનદયાળજીએ કહ્યું હતું કેટલી સારી સારી વસ્તુઓ સારા સારા ગુણ છે તે બધું આપણને સમાજ પાસેથી જ પ્રાપ્ત થાય છે આપણે સમાજનું ઋણ ચૂકવવાનું છે આવી રીતનો વિચાર કરવો જ જોઈએ એટલે કે દીનદયાળજીએ શિખામણ આપી કે આપણે સમાજ પાસેથી દેશ પાસેથી એટલું બધું લઈએ છીએ જે કંઈ પણ છે તે દેશને કારણે જ તો છે તેથી દેશ પ્રત્યે આપણું ઋણ કેવી રીતે ચૂકવીશું તેના વિશે વિચારવું જોઈએ તે આજના યુવાનો માટે એક બહુ મોટો સંદેશ છે સાથીઓ દીનદયાળજીના જીવનમાંથી આપણને ક્યારેય હાર ન માનવાની શીખ મળે છે વિપરીત રાજનીતિક અને વૈચારિક પરિસ્થિતિઓ હોવા છતાં ભારતના વિકાસ માટે સ્વદેશી મોડલના વિઝનથી તેઓ ક્યારેય ડગ્યા નથી આજે ઘણા બધા યુવાનો પહેલેથી બનેલા માર્ગથી અલગ થઈને આગળ વધવા માગે છે તેઓ વસ્તુઓને પોતાની રીતે કરવા માગે છે દીનદયાળજીના જીવનથી તેમને ઘણી મદદ મળી શકે છે તેથી યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ તેમના વિશે જરૂર જાણે મારા પ્રિય દેશવાસીઓ આપણે આજે ઘણા વિષયો પર ચર્ચા કરી જેમ આપણે વાત પણ કરી રહ્યા હતા આવનારો સમય તહેવારોનો છે આખો દેશ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના અસત્ય પર વિજયનું પર્વ પણ મનાવવાનો છે પરંતુ આ ઉત્સવમાં આપણે વધુ એક લડાઈ વિશે યાદ રાખવાનું છે તે છે દેશની કોરોના સામેની લડાઈ ટીમ ઇન્ડિયા આ લડાઈમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે વેક્સિનેશનમાં દેશે કેટલાય એવા રેકોર્ડ બનાવ્યા છે જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે આ લડાઈમાં દરેક ભારતવાસીની મહત્વની ભૂમિકા છે આપણે આપણો વારો આવતા જ વેક્સિન તો લગાવવાની જ છે પણ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ આ સુરક્ષા ચક્રથી છૂટી ન જાય પોતાની આસપાસ જેને વેક્સિન નથી લાગી તેમને પણ વેક્સિન સેન્ટર સુધી લઈ જવાના છે વેક્સિન લાગ્યા પછી પણ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવાનું છે મને આશા છે કે આ લડાઈમાં ફરી એકવાર ટીમ ઇન્ડિયા પોતાનો ઝંડો લહેરાવશે આપણે આવતા વખતે કેટલાક અન્ય વિષયો પર મન કી બાત કરીશું આ બધાને દરેક દેશવાસીને तहवार खु खुब शुभेच्छा धन्यवाद